આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. છાણી વિસ્તારમાં વોર્ડ નંબર 1 ખાતે જ કોર્પોરેશન ગેસ કનેક્શન લાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. 1.5 વર્ષના નાગરિકોની જે માંગ હતી તે માંગ આજે પૂર્ણ થઈ છે, એટલે કે ગેસ કનેક્શનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. 2.86 કરોડના ખર્ચે જ ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લાની ખાસ ઉપસ્થિતિમાં જ આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ગેસ કનેક્શન 3,000 ઘરોમાં જ આનો લાભ મળશે. આ કામગીરી 3 મહિનામાં જ કનેક્શન પૂરા થશે. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા, પક્ષના નેતા મનોજભાઈ, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારો, સ્થાયી સમિતિ ચેરમેન શીતલભાઈ મિસ્ત્રી અને વિસ્તારના કોર્પોરેટરો હાજર રહ્યા હતા. સાથે મળીને ખાતમુહૂર્ત કર્યું છે અને છાણી ગામના લોકો વિધાનસભા ક્ષેત્રના વોર્ડ નંબર 1ના છાણી ગામમાં લગભગ છેલ્લા 1-1.5 વર્ષથી નાગરિકોની ડિમાન્ડ હતી કે અમને પણ કુકિંગ ગેસનો કનેક્શન મળી જાય. આ માટે ગુજરાત સરકારના મુખ્ય દંડક એવા શ્રી બાળુ શુક્લાજીની ઉપસ્થિતિમાં આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. 2.86 કરોડના ખર્ચે એરિયાના 3,000 ઘરોમાં 3,000 કનેક્શન આપવામાં આવશે. આગામી 2-3 મહિનામાં કનેક્શનો પૂરા થશે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેરા તુચકો અર્પણ અને સત્તા સેવા માટે આ ઉક્તિને સાર્થક કરવા માટે આજે વડોદરા કોર્પોરેશન VGL દ્વારા આ કનેક્શન આપવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ ખાતમુહૂર્તમાં ગુજરાત સરકારના મુખ્ય દંડક એવા શ્રી બાળુભાઈ શુક્લાજી, પક્ષના નેતા મનોજભાઈ, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ તથા એરિયાના લોકલ કાઉન્સિલર ઉપસ્થિત રહ્યા છે. એરિયાના લોકલ રહીશોમાં આનંદની લાગણી છે કે મોદી સાહેબ જ્યારે દૂરદરાજના ગામોમાં રૂરલ એરિયામાં ઉજ્જવલા યોજના દ્વારા ગેસના સિલિન્ડર આપ્યા હતા, એ જ અભ્યર્થના સાથે, એ જ આશા સાથે આજે નાગરિકોને અર્બન એરિયામાં પાઇપ દ્વારા લોકોને ઘરે ઘરે અવિરત કુકિંગ ગેસનો જથ્થો મળી રહે, સુરક્ષિત અને સલામત રીતે મળી રહે એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આવનારા 2-3 મહિનામાં આ તમામ કનેક્શનો પૂરા કરવામાં આવશે અને નાગરિકોની સુવિધામાં વધારો કરવામાં આવશે. વચમાં CNGના ભાવ વધી જવાથી VGL કંપનીની આર્થિક પરિસ્થિતિ થોડી ખરાબ થઈ હતી. ત્યારબાદ ગેસના ભાવ ઘટવાથી આજે જે સરપ્લસ રેવન્યુ VGL પાસે છે તો અલગ અલગ એરિયામાં, દાખલા તરીકે શહેરના 4 દરવાજા વિસ્તાર છે, ગઈકાલે મહેતાપોળમાં 4 દરવાજા વિસ્તાર, વાડી, રંગમાલ, દાંડિયા બજાર, ખારીવાવ રોડ અને કારણીબાગનું નીચાણવાળો વિસ્તાર, આર્યકન્યા વિદ્યાલયની આસપાસનો વિસ્તાર કે જે 50 વર્ષ જૂની લાઇનો હતી, એ લાઇનો વિના ખર્ચ કરીએ, નાગરિકોને કોઈ પણ ખર્ચ નહીં પડે એ માટેના નવા કનેક્શનો લાઇનો બદલી અને લોકોને નવા કનેક્શનો મળે, જેથી જે પુરવઠો ગેસનો મળે છે એ સલામત અને સુરક્ષિત રહે અને એનું પ્રેશર પણ મેન્ટેન રહે. એ પ્રમાણેનું ગઈકાલે 9.5 કરોડના ખર્ચે આયોજન કરવામાં આવ્યું હતું. એવી જ રીતે આજે છાણી વિસ્તારમાં પણ જ્યારે VGLની ફાઇનાન્શિયલ પરિસ્થિતિ સારી છે ત્યારે 2.86 કરોડના ખર્ચે 3,000 કનેક્શન આપવાનું આયોજન કર્યું છે. આવનારા સમયમાં, આવનારા 1-1 અઠવાડિયામાં વારસિયા વિસ્તાર કે જ્યાં પણ 35-50 વર્ષ જૂની લાઇનો છે એ લાઇનો પણ બદલી અને લગભગ 3 કરોડના ખર્ચે તમામ કનેક્શનો નાગરિકો પાસે વિનામૂલ્ય આ બદલી આપવામાં આવશે, જેથી કરીને પ્રેશરના પ્રોબ્લેમ ના રહે, સલામતી અને સુરક્ષા જળવાય અને અવિરત ગેસનો જથ્થો પૂરતા પ્રેશરથી મળતો રહે. સુધારું શાસક અને વિપક્ષ જેવું સમાજના કામોમાં હોતું નથી અને આજે વોર્ડ નંબર 1માં એટલે કે છાણી વિસ્તારમાં જ્યારે સંપર્ક સમસ્યા સેવા અંતર્ગત જ્યારે પણ હું અહીં આવ્યો છું ત્યારે આ નાગરિકોની તમામની એક જ લાગણી હતી અને માગણી હતી કે અહીંયા ગેસ પાઇપલાઇનનો ગેસ મળી શકે. તે માટે જ્યારે VGL વડોદરા ગેસ લિમિટેડના MD3 ગરજીને વાત કરતા તેમણે કહ્યું કે આપણે તાત્કાલિક આનો નિકાલ કરીએ અને આજે લગભગ 23 કિલોમીટરના એરિયામાં, એટલે 2300 સરકમ્પરન્સ એરિયામાં 2800થી પણ વધારે કુટુંબોને જ્યારે ગેસ મળી રહ્યો છે ત્યારે સૌપ્રથમ હું VGLનો ખૂબ આભાર માનું છું, સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાનો આભાર માનું છું અને આપણા માધ્યમથી આ વિસ્તારના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે જેને જેને પણ ગેસ લેવું છે, ગેસનું કનેક્શન લેવું છે એ ઓનલાઈન પણ અરજી કરી શકે છે અથવા તો ત્યાં ઓફિસમાં જઈને પણ તમને ગેસ મળશે અને આપના ઘરે જ્યારે VGLના કર્મચારીઓ આવે ત્યારે તેઓને પણ આપ જણાવશો તો તમને પણ ગેસનું કનેક્શન મળી શકશે. આંતરમાળખાકીય સુવિધાઓમાં જેમ આપે કહ્યું તેમ કે છેલ્લા 17 વર્ષથી જ્યારે છાણી વિસ્તાર વડોદરા મહાનગરપાલિકામાં આવે ત્યારે વારંવાર અલગ અલગ પ્રકારના આંતરમાળખાકીય સુવિધાઓ માટેના કાર્યક્રમો થાય છે. સૌથી પહેલાં છાણી વિસ્તારમાં પાણીની ટાંકી બનાવવાનું, પછી એનું નેટવર્ક સુધારવાનું કામ અને આજે ગેસનું કામ થઈ રહ્યું છે. ત્યારે છાણી ગામ વતી મારા વિધાનસભા વિસ્તારના તમામ નાગરિકો વતી હું VGLનો અને કોર્પોરેશનનો ખૂબ ખૂબ આભાર માનું છું. છાણી ગામ લગભગ 17 વર્ષ પહેલાં વડોદરા મહાનગર સેવા સદનમાં જોઈન થયું. ઘણી બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસીસથી વંચિત હતું, ખાસ કરીને પાણીની લાઇન, ડ્રેનેજની લાઇન ઘણા વિસ્તારોમાં નહોતી, સ્ટ્રીટ લાઇટ નહોતી અને ગેસ લાઇન તો સદંતર કોઈ બી વિસ્તારમાં નહોતી.
અઢી વર્ષ પહેલાં ચૂંટણીમાં અમે તમામ કાઉન્સિલર્સ જ્યારે અહીંયાથી ચૂંટણી લડ્યા તો આ એક કમિટમેન્ટ અને એશ્યોરન્સ આપેલું. અઢી વર્ષથી નિગમમાંથી લાઇન ક્રોસિંગમાં જે કેનાલની નીચેથી લાઇન ક્રોસિંગના અવરોધ હતા તેનું ખૂબ ફોલોઅપ કર્યું. ફાઇનલી આજે લાઇન લેઇંગનું કામ શુભારંભ થઈ રહ્યું છે ત્યારે એના ઇનોગ્રેશન સેરેમનીમાં તમામ કાઉન્સિલર્સ હાજર છે. આગળ જે બી અવરોધ આવે વી વિલ બી દેર વિથ ધ ટીમ, પણ અમારી આશા છે કે આ કામ વહેલું પૂર્ણ થાય ને સૌ નાગરિકોને ગેસની સુવિધા તાત્કાલિક મળે. કામમાં જે વિલંબ થયો છે એનું કોઈ કારણ? બેઝિકલી વિલંબનું એક મેજર કારણ એ હતું કે નિગમમાંથી ગેસની લાઇન એમને કેનાલની નીચેથી લાવવા માટે ક્રોસિંગ માટે પરવાનગી લેવાની હતી. એ પરવાનગીમાં વિલંબ થયો છે એનું ખૂબ ફોલોઅપ કરવું પડ્યું છે બે ડિપાર્ટમેન્ટ વચ્ચે કોઓર્ડિનેશન માટે. અને આ બતાવે છે કે જે એડમિનિસ્ટ્રેશન છે તેમાં ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોઓર્ડિનેશન નથી ને એના લીધે નાગરિકોને ભોગવવું પડે છે.